નમસ્કાર, બોલાવીમાં આપનું સ્વાગત છે. સંખેડા તાલુકામાંથી નીકળતી નર્મદાની બિરોળિયા બ્રાન્ચ કેનાલમાંથી એક પાખીઓ નીકળે છે જે કાશીપુરા માનવ તરીકે ઓળખાય છે. 25 ફૂટ જેટલી ધોવાઈ ગઈ છે. સાંઢકુવા અને ગરડાની વચ્ચેથી આ કેનાલ ધોવાઈ ગઈ છે. વિરમપુરાની જમીન ખૂબ જ ધોવાણ થઈ રહી છે. લગભગ 100 વીંગા જેટલી જમીનોમાં આ પાણી ફરી વળે છે. આ વિસ્તારમાં આ પાણી ફરી વળ્યા છે અને વચ્ચે કોતર પણ પાડી દીધું છે. વિશાળ કોતર પાડી દીધું છે, 25 ફૂટ જેટલું પહોળું. અને એને લીધે આ વિસ્તારમાં જ્યારે પણ વરસાદ પડે છે એટલે આ કેનાલ મારફતે સમગ્ર આ ખેતરો જળબંબાકાર સર્જી દે છે. ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. નર્મદાના તંત્રના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં તેમ છતાં પણ કોઈ સાંભળતું નથી. એને લીધે ખેડૂતોએ ત્યાં રૂબરૂ આ વિડીયો બનાવીને બોલી લાઈવ સમક્ષ પ્રસ્તુત કર્યો છે અને રજૂઆત કરી છે બુલંદ અવાજે કે એમની જે ખેતરો છે તે નુકસાનોનું વળતર આપવામાં આવે. એ સાથે ખેડૂતો બીજી શું રજૂ વાત કરે તે આ વિડીયોમાં સાંભળો. કાશીપુરા માઇનો, ગિલોડિયા માઇનો અને એની અંદરથી કાશીપુરા માઇનો નીકળતી આજે 15 દિવસથી તૂટેલ છે અને ખેડૂતોને વિરમપુરાની અંદર 200 વીંગાની અંદર ખૂબ નુકસાન છે અને એની અંદર કોઈ પણ કર્મચારી હજુ સુધી કોઈ જોવા આવેલ નથી. એમના વોચમેનો આવીને ફોટા પાડી જાય છે અને કોઈ સાહેબો પણ અહીંયા રજૂ કરવા આવેલા નથી અને કંઈ જોયેલ નથી. જો આ તાત્કાલિક નહીં બંધાય તો અમને દિવાળી સુધી વરસાદ પડશે તો આ ખેડૂતોનો ખેતી એક પણ કપાસ થવાનો નથી કે કોઈ પણ પિયાસ થવાનો નથી કે પાક થવાનો નથી. એનીમાં આ ખેડૂતોએ માથે હાથ દઈને બેઠેલા છે અને જય સુધી આ નહીં થાય ત્યાં સુધી જો 10 દિવસમાં આનો જવાબ નહીં મળે તો વિરમપુરાના ભાઈઓ સંખેડા તાલુકામાં આવી અને ગાંધીગીર ઉપર ઉતરશે એ પણ શક્યતાઓ છે. અને અત્યાર સુધી ભાજપના જેને પ્રમુખ અમારા રશ્મિભાઈ બધાને હોદ્દા આપી દે છે નવા નવાને, પણ આવા જૂના કાર્યકરોને ગાળો ખાવી પડે છે. કારણ કે વિરમપુરાના ભાઈઓ, સંધાના ભાઈઓ આવીને મને ગાળો દે કે તમે જૂના ભાજપના કાર્યકરો છો અને તમે કશું કરતા નથી. અરે રશ્મિભાઈ, કોઈ જૂના માણસને કોઈ જિલ્લાનો હોદ્દો આપો તો અહીંયા આવીને રજૂઆત કરે. બધા તમે આપી દો છો મને, બસમાં ગાડીઓમાં બેસીને લાલ આગળ લેબલ લગાવી દીધી. હું મહામંત્રી, હું કાર્યકરો, પણ આવા ખેતરોમાં આવે ત્યારે ખ્યાલ આવે કે ભાજપનો વોટ કાલે મળશે. વોટ લેવા હોય તો આવું જવું પડતું હોય છે. આવું એ રીતે ના થતું હોય તો મારી રજૂઆત છે. પૂછો આ લોકોને, ભાઈ આપણે શું કરવું પડશે કાર્યકર માટે? આવા જૂના કાર્યકરને આ લોકોને હોદ્દો આપવાની રજૂઆત કરે છે રશ્મિભાઈ. અને તાત્કાલિક આ તમને વિડીયો જાહેર કરે છે કે અમારો આ તાત્કાલિક થવું જોઈએ. 5 દિવસમાં આની કોથળી મૂકવું જોઈએ. ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. અમે વધુ બોલતા નહીં, અમે ભાજપના કાર્યકર છું, પણ તમે આ તાત્કાલિક કરો અને આપણે પાછળ બહુ મોટું કાર્ય આવી ગયું છે. એના માટે હું તમને ટૂંકમાં જ કહું છું, મારે જે માત્ર ભારત માતાજી જે કહેવું તમારું કેટલું કુટુંબ ચાલીસ પિસ્તાલીસ આખું ભેગું છે ને? ભેગું છે. ખાવાનું સાહેબો કોઈ આવતા નહીં ને? કોઈ જોવાઈ આવતા નથી. અને આ બધી આખી જમીનો બધી પાણી આવવાથી જતી રહી, બધી સાફ થઈ જાય અને કેનાલ આવવાથી પાણી જતી રહી. બરાબર. તો આજે ડણી વાળા અને મીડિયા વાળા સાહેબ ને અમે જણાવીએ છીએ કે આ કેનાલ ની અંદર તાલુકો સંખેડા, કિલ્લો છોટાઉદેપુર, ગામ વિરમપુરા ની અંદર આજે 50 માણસ અહીંયા ઉભેલ છે અને એ કેનાલ આજે 10 થી 15 દિવસથી તૂટવાથી કોઈ પણ અધિકારી આ જગ્યા પર આવેલ નથી. કારણ કે ઓફિસમાં જ બેઠા હોય અને ઓફિસમાં બેઠા પછી જવાબો લેતા હોય, એમના જે વોચમેનો હોય, વોચમેનો પાસે ફોટા પડાવી આ મોકલતા હોય અને ત્યાં બેઠા બેઠાનું નિવેદન કરતા હોય. પણ અમારે તાત્કાલિક જો આ નહીં બને, આ પાણી બંધ નહીં થાય તો અમારા વિરમપુરાના આ ભાઈઓ બધા એવું કહે છે જો આ બંધ નહીં થાય તો અમે આ ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું એવું આ લોકો મને જણાવે છે. હું તો ભાજપનો કાર્ય કોઈ વિરોધ નથી, પણ મારે એમની સાથે આવવું પડ્યું છે. તો તાત્કાલિક કોઈ પણ ગીતાબેન હોય, અભયસિંહભાઈ હોય કે તાલુકા પ્રમુખ હોય તો એમને તાત્કાલિક આ સાહેબોને અમને મોકલવા વિનંતી છે. એવી અમારી અમને હજી બીજા પણ તમને વિડીયો બતાવી છે કેનાલ ઉપર જઈને, એ અમારી નોંધ લેવા વિનંતી છે. જય ભારત, જય વંદે. જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.